गुड मॉर्निंग बाळ मित्रों, હું પટેલ શ્રદ્ધાબા ઓમ શાંતિ વિદ્યાલયના નિયમિત ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। અગાઉના વિડિયોમાં આપણે ક ખ ગ ઘ ચ છ જ અને જ આટલા મૂળાક્ષરો યોગ્ય વળાંક આપી લખતા અને બોલતા શીખ્યા હતા। આજે આપણે ફરીથી એનું મૂલ્યાંકન કરી લઈએ, તો મારી સાથે સાથે બોલજો। ક કબૂતરનો ક, ક કબૂતરનો क, ख खटारा नो ख, ख खटारा नो ख, ग गणपति नो ग, ग गणपति नो ग, घ घर नो घ, घ घर नो घ, च चक्कली नो च, च चक्कली नो च, छ छतरी नो छ, छ छतरी नो छ, झ झमरुख नो झ, झ झमरुख नो झ, झ झबला नो झ, झ झबला नो झ। योग्य मूळाक्षर लखता अने बोलता शीखी गया बाद हमें आपणे योग्य मूळाक्षर ने ओळखीने योग्य मूळाक्षर शोधी तेनी फरते गोल राउंड करवानो छे। तो सर्वप्रथम अहीं मैं लखेलो छे कबूतर नो क, आ शुं लख्युं छे क कबूतर नो क। तो बाळ मित्रो आपणे अहीं जे नीचे मूळाक्षर लखेला छे एमांथी क कबूतर नो क शोधवानो छे अने तेनी फरते गोल राउंड करवानो छे। तो सर्वप्रथम कबूतर नो क अहीं क्यां लखेलो छे, तो आ शुं छे चकली नो च, तो आनी फरते राउंड करवानो आवशे नहीं आवे। आ शुं छे छतरी नो छ, तो एनी फरते पण राउंड करवानो आवशे नहीं। एना पछी शुं लख्युं छे कबूतर नो क, शुं लख्युं छे आ कबूतर नो क, तो तेनी फरते गोल राउंड करवानो आवशे। ત્યારબાદ નીચે છે ઝબલાનો ઝ અને તેના પછી છે પાછો કબૂતરનો ક, તો આ બંને કબૂતરનો ક લખેલો છે તે બંને ક ઉપર ગોળ રાઉન્ડ કરવાનો આવશે। ઉપર જે મૂળાક્ષર લખેલો છે એવો જ મૂળાક્ષર નીચે લખેલા મૂળાક્ષરમાંથી શોધીને તેની ફરતે શું કરવાનું છે, ગોળ રાઉન્ડ। ત્યારબાદ બીજો મૂળાક્ષર શું લખ્યું છે, ખ ખટારાનો ખ, શું લખેલું છે ખટારાનો ખ, તો તે નીચે જોવાનું છે। આ શું છે, શું કહેવાય આને બાળ મિત્રો, ગણપતિનો ગ, તો તેના ફરતે રાઉન્ડ કરવાનું આવશે નહીં। હવે આવશે ખટારાનો ખ, તો આના જેવો જ નહીં ખટારાનો ખ કરેલો છે, તો આ ખ ની ફરતે ગોળ રાઉન્ડ કરવાનું। ત્યારબાદ નીચે તો અહીં પણ ખટારાનો ખ લખેલો છે, તો એના ફરતે પણ ગોળ રાઉન્ડ કરવાનું। હવે નીચે શું છે છ અને એના પછી જ, તો એના ફરતે રાઉન્ડ કરવાનું આવશે નહીં। હવે ત્રીજો મૂળાક્ષર શું છે, ગ ગણપતિનો ગ, તો અહીં નીચે મૂળાક્ષરમાં શોધો ગણપતિનો ગ ક્યાં છે, તો અહીં ગણપતિના ગ ફરતે ગોળ રાઉન્ડ કરવાનું। પછી છે ઘરનો ઘ, તો ત્યાં આવશે નહીં, પછી નીચે લખેલો છે તો એના ફરતે કરવાનું। હવે તમને ગણપતિનો ગ દેખાય છે આ લાઈનમાં, તો કેવા નીચે છેલ્લે દેખાય છે, તો તેના ફરતે પણ ગોળ રાઉન્ડ કરી આપવાનું। ઉપર લખેલો મૂળાક્ષર નીચે તમને જ્યાં જ્યાં દેખાય ત્યાં તમામ મૂળાક્ષર ફરતે તમારે ગોળ રાઉન્ડ કરવાનું છે। હવે આવશે ઘરનો ઘ, તો ઘરનો ઘ આમાં ક્યાં દેખાય છે, તો અહીં તો સૌપ્રથમ પહેલા જ આપેલો છે, આપેલો છે ને ઘરનો ઘ, તો તેના ફરતે રાઉન્ડ કરવાનું। પછી આપેલું શું છે, ચકલી નો ચ, તો ત્યાં રાઉન્ડ કરવાનો આવશે નહીં। પછી તો અહીંયા પણ ઘરનો ઘ લખેલો છે, તો તેના ફરતે ગોળ રાઉન્ડ કરવાનો। પછી નીચે આવેલો છે ગણપતિનો ગ, અને છેલ્લે શું લખેલું છે, છત્રી નો છ, તો એ બે બંને પર કરવાનો આવશે નહીં, કારણ કે અહીં ઉપર શું લખેલું છે ઘરનો ઘ, તો આપણે માત્ર ઘરનો ઘ શોધીને તેના
तो એના પર રાઉન્ડ કરવાનો ના અને શું કહેવાય ચકલીનો ચ તો અહીં ઉપર શું આપેલું છે ચકલીનો ચ તો આપણે ચ ફરતે ગોળ રાઉન્ડ કરવાનો નીચે તો અહીં પણ ચકલીનો ચ લખેલો છે તો એના પર પણ રાઉન્ડ કરવાનો હવે તમને કેમ ચકલીનો ચ દેખાય છે તો હવે રાઉન્ડ કરવાનો આવશે નહીં હવે આગળ શું લખેલું છે અને શું કહેવાય છ છત્રીનો છ શું કહેશું આને છત્રીનો છ તો અહીં નીચે લખેલા મૂળાક્ષરમાંથી આપણે શું શોધવાનું છ છત્રીનો છ તો અહીં સૌ પ્રથમ પહેલા જ નંબર લખેલો છે તો તેના પર આપણે ઝડપથી રાઉન્ડ કરી દઈશું અહીં શું લખેલું છે છત્રીનો છ ત્યારબાદ બીજા નંબરે પણ લખેલું છે છત્રીનો છ તો આપણે તેના પર પણ રાઉન્ડ કરશું તમે જુઓ તો નીચે શું છે છત્રીનો છ જમરૂખ છ અને ગણપતિનો ગ તો એના પર રાઉન્ડ કરવાનો આવશે નહીં કારણ કે આપણે અહીં શું શોધવાનું છે માત્ર ને માત્ર છત્રીનો છ મેં આગળ આપેલો છે જ જમરૂખનો જ શું છે જ જમરૂખ જ તો ક ખ તો આની ફરતે રાઉન્ડ કરીશું નહીં આની ફરતે કરવાનું નહીં માત્ર જમરૂખના જ ફરતે જ કરવાનું તો અહીં આવી ગયો હવે નીચે શું છે ન ગ તેના ફરતે નહીં પણ છેલ્લે લખેલો છે જ જમરૂખનો જ તો એના ફરતે ગોળ રાઉન્ડ કરી દેવાનું હવે આગળ છેલ્લે એક મૂળાક્ષર બાકી રહ્યો શું કહેવાય આને શું કહેશું બાળ મિત્રો જ જબલાનો જ શું કહેવાય જબલાનો જ તો અહીં આપેલા મૂળાક્ષરમાંથી આપણે જબલાનો જ શોધીશું તો અહીં પહેલા જ નંબરે લખેલો છે તો તેના ફરતે ઝડપથી રાઉન્ડ કરી દઈએ હવે બીજા નંબરે શું છે જમરૂખ છે તેની ફરતે રાઉન્ડ કરવાનો નહીં આપણે શું શોધવાનું છે માત્ર ને માત્ર જબલાનો જ તો હવે ત્રીજા નંબરે પાછો લખેલો છે તો તેના ફરતે રાઉન્ડ કરી દઈએ હવે નીચે શું છે કબૂતરનો ક અને ખટારાનો ખ તો એના ફરતે રાઉન્ડ કરવાનો આવશે નહીં તો આ રીતે તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત મૂળાક્ષર લખવાના છે અને યોગ્ય મૂળાક્ષર શોધી માત્ર ને માત્ર જે મૂળાક્ષર ઉપર લખેલો હોય તેના ફરતે જ ગોળ રાઉન્ડ કરવાનું આવશે તો તમારે તમારી નોટબુકમાં આ લખવાનું છે ત્યારબાદ હવે આપણે યોગ્ય ઝૂમકા ઝૂમતા શીખીશું આ બાજુ લખેલા છે મૂળાક્ષર એવા ને એવા મૂળાક્ષર આ બાજુ પણ લખેલા છે બરાબર છે અવિભાગમાં અને બ વિભાગમાં બંને વિભાગમાં એક એક મૂળાક્ષર એક સરખો લખેલો છે તો આપણે મૂળાક્ષર સરખો શોધી તેની સાથે જોડવું જોડવાનું તો પહેલા નંબરે અ વિભાગમાં શું લખ્યું છે કબૂતરનો ક તો બ વિભાગમાંથી આપણે શું શોધવાનું કબૂતરનો ક શોધવાનું તો આ કબૂતરના ક ને અહીં ક્યાં દેખાય છે તો કે અહીંયા તો અહીંયા જોડી દેવાનો છે તો આ એક જોડકું જોડાઈ ગયું શું જોડવાનું કબૂતરના ક સાથે અ વિભાગમાંથી બ વિભાગમાં પણ કબૂતરનો ક હવે શું લખેલું છે ચ ચકલીનો ચ તો બ વિભાગમાં શોધો બાળ મિત્રો ચકલીનો ચ તમને ક્યાં દેખાય છે તો કે અહીંયા તો ચકલીના ચ ને પણ સામે બ વિભાગમાં ચકલીના ચ સાથે જોડી દેવાનું ત્રીજો મૂળાક્ષર અને શું કહેશું અને કયો મૂળાક્ષર કહેવાય છત્રીનો છ શું કહેવાય છત્રીનો છ તો બ વિભાગમાંથી આપણે શોધીશું છત્રીનો છ ક્યાં છે તો પહેલા જ નંબરે લખેલો છે છત્રીનો છ તો યોગ્ય જોડકું આપણે જોડી દઈએ હવે છે જમરૂખનો જ તો અહીં બીજા નંબરે લખેલો છે જમરૂખનો જ તો અહીં જોડકું જોડી દઈએ હવે શું બાકી રહ્યું માત્ર એક ગણપતિનો ગ શું કહેવાય આને ગણપતિનો ગ તો એને સામે બ વિભાગમાં ગણપતિના ગ સાથે જોડી દઈએ તો આ રીતે સરખા દેખાતા મૂળાક્ષરની યોગ્ય રીતે ઝૂમકું જોડવાનું છે એ જ રીતે અહીંયા પણ અ વિભાગમાં લખેલા છે અને બ વિભાગમાં પણ લખેલા છે તો બંનેમાંથી સરખા મૂળાક્ષર શોધવાના છે તો પહેલું આપેલું છે ખટારાનો ખ તો બ વિભાગમાં ખટારાનો ખ અહીંયા છે તો તેની સાથે જોડી દેવાનું હવે તમે જોઈ શકો છો બાળમિત્રો કે ઘરનો ઘ તો અહીં તમને બ વિભાગમાં ઘરનો
તો જબલાનો જવાબ અહીં બીજા નંબરે છે તો એને પણ આપણે ઝડપથી જોડી દઈએ બરાબર સરખા સરખા પણ અક્ષર આપણે જોડવાના છે ઘૂમે રહ્યો કબૂતરનો ક તો તમને કબૂતરનો ક ક્યાં દેખાય છે તો અહીં છેલ્લે તો તેને પણ આપણે જોડી દઈએ અને બાકી રહ્યો માત્ર ગણપતિનો ગ તો એને પણ જોડી દઈએ તો આ રીતે તમે યોગ્ય રીતે સરખા સરખા મૂળાક્ષર શોધી અને જોડકા જોડવાના આ રીતે તમારા મમ્મી પપ્પાની મદદ લેવાની અને કહેવાનું કે બીજા જોડકા પણ તમને તમારી નોટબુકમાં લખી દે એટલે તમને મૂળાક્ષર ઓળખતા આવડે અને વ્યવસ્થિત તમે જોડકા જોડી શકો હજુ પણ બીજી રીતે હું તમને જોડકા જોડતા શીખડાવું છું આગળ તો અગાઉ આપણે જોડકા જોડતા શીખ્યા હવે બીજા જોડકા તો કઈ રીતે જોડવાના છે તો અહીં તમને બોર્ડ રાઉન્ડમાં વચ્ચે એક મૂળાક્ષર લખેલો દેખાય છે બધાને દેખાય છે ને કે અહીં બોર્ડ રાઉન્ડમાં શું લખેલું છે ક કબૂતરનો ક તો આ રાઉન્ડમાં લખેલા કબૂતરના ક ની ફરતે બીજા મૂળાક્ષર લખેલા છે તો તમારે એમાંથી શોધવાનું છે કે કબૂતરનો ક ક્યાં લખેલો છે તો આને શું કહેવાય ગણપતિનો ગ તો એને જોડવાનો આવશે નહીં અને શું કહેવાય કબૂતરનો ક તો તેને આપણે જોડી દેવાનો છે હવે અહીં શું લખેલું છે તો અહીં પણ કબૂતરનો ક લખેલો છે તો અહીં પણ જોડકું જોડવાનું હવે આ શું છે શું કહેવાય એને જમરૂપનો જ તો એને આપણે કબૂતરના ક સાથે જોડીશું ના કારણ કે આને કબૂતરનો ક કહેવાય નહીં શું કહેવાય જ જમરૂપનો જ અને આપણે તો માત્ર ક કબૂતરના ક સાથે જોડકું જોડવાનું છે એવી જ રીતે આગળ અહીં શું લખેલું છે ખ ખટારાનો ખ તો અહીં જે આજુબાજુ મૂળાક્ષર લખેલા છે એમાંથી શોધીશું ખટારાનો ખ ક્યાં છે તો એક આ બાજુ અને એક અહીં નીચે બરાબર તો અહીં શું છે ખ ખટારાનો ખ એવી જ રીતે ગણપતિનો ગ તો આને શું કહેવાય કબૂતરનો ક તો એની સાથે જોડકું જોડવાનું આવશે નહીં તો આને શું કહેવાય ગણપતિનો ગ કહેવાય હા તો અહીં જે મૂળાક્ષર લખેલો છે એવો જ મૂળાક્ષર તમને અહીં દેખાય છે તો તમારે તેની સાથે ગણપતિનો ગ જોડી દેવાનો છે હવે આ શું લખેલું છે તો કે એ લખેલો છે ખટારાનો ખ એને ગણપતિનો ગ કહીશું આપણે ના અને ગણપતિનો ગ કહેવાય નહીં શું કહેવાય ખ ખટારાનો ખ તો ત્યાં જોડકું જોડવાનું આવશે નહીં હવે ગણપતિનો ક આવો બીજો ક્યાં લખેલો છે આપણે શોધવાનો છે તો અહીં દેખાય છે ને બધાને તો આપણે ઝડપથી તેની સાથે જોડકું જોડી દઈએ ગણપતિનો ક તો આ જોડકામાં એક આ બાજુ અને એક આ બાજુ બે ગણપતિના ક દોરેલા છે કબૂતરનો ક શોધ્યો ગણપતિનો ક સોરી કટારાનો ખ અને ગણપતિનો ગ આ ત્રણેય જોડકા આપણે જોડ્યા હવે આવશે ઘરનો ક તો ઘરના ઘરને આપણે ઝડપથી શોધીશું કે ફરતે જે મૂળાક્ષર લખેલા છે એમાંથી ક્યાં છે તો આને ઘરનો ઘ કહીશું આપણે ઘરનો ઘ કહેવાય ના કહેવાય એને શું કહેવાય ક કબૂતરનો ક આપણે શું શોધવાનું છે ઘરનો ઘ તો એ ત્યાંથી આપણે આગળ ચાલીશું તો અહીંયા તો આને ઘરનો ઘ કહેવાય હા બરાબર આને ઘરનો ઘ કહેવાય તો તેની સાથે જોડકું જોડી દેવાનું હવે તેને જોડકું જોડી દીધું હવે પછી આગળ અહીંયા તો આને કહેવાય ઘરનો ઘ ઘરનો ઘ કહેવાય નહીં શું કહેવાય જ જબલાનો જ તો તેની સાથે જોડકું જોડીશું જોડકું જોડવાનું આવશે નહીં હવે ત્યાંથી આગળ તો અહીં ઘરનો ઘ લખેલો છે હા આને શું કહેવાય ઘરનો ઘ તો ત્યાં આપણે જોડકું ઝડપથી જોડી દઈએ તો ક ખ ગ અને ઘ આ ચારે ચાર મૂળાક્ષરનો આપણે ગોળ રાઉન્ડમાં જોડકું બનાવ્યું અને જોડકા જોડ્યા હવે તમારે તમારી નોટમાં હોમવર્કમાં ચકલીનો જ છત્રીનો છ જમરૂખનો જ અને જબલાનો જ આ ચારે ચાર મૂળાક્ષરના જોડકા બનાવીને તમારી નોટબુકમાં જોડકા જોડવાના છે ક ખ ગ ઘ ચ છ જ જ આ ચાર આઠે આઠ મૂળાક્ષર
અક્ષર તમારે વ્યવસ્થિત નોટબુકમાં લખી નાખવાના અને યાદ પણ કરી લેવાના અને જોડકા પણ મોઢે જોડવાના એટલે તમે તમામ મૂળાક્ષર ઓળખતા આવો. આભાર. અસ્તુ.